ભીતને પણ કાન હોય છે આ કહેવતનું નવું સ્વરૂપ એટલે ભીતને પણ જ્ઞાન હોય છે। વાત છે મહેસાણા જિલ્લાના આંબાવડ ગામની જ્યાંની ભીતોના આધારે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે। કોરોના વાયરસના કારણે શાળાઓ બંધ છે અને દિવાળી વેકેશનમાં હું બેંકમાં ગયો અને સામે ભીત સૂત્રો જોયા અને એના પરથી મને વિચાર આવ્યો કે ગામમાં પણ આવા ભીત સૂત્રો બનાવીએ તો બાળક ઉપયોગી થઈ રહેશે। એટલે સ્ટાફ મિત્રો ગ્રામના સહયોગથી અમે એક પ્રોજેક્ટ ચાલુ કર્યો, નવતર પ્રયોગ, અમારો મહોલ્લો અમારી શાળા। 1700ની વસ્તી ધરાવતા ગામની દિવાલો પર 30 જેટલા શિક્ષણ ચિત્રો આવતા જતા સૌ કોઈનું ધ્યાન ખેંચે છે। લોક ભાગીદારીને આધારે શિક્ષણથી વંચિતો માટે વિવિધ પ્રકારના શાળાના અભ્યાસક્રમને અનુરૂપ બોર્ડ બનાવવામાં આવ્યા છે। ઠેર ઠેર નવા નવા બોર્ડ બનાવી અને બાળકોને ભણવામાં બહુ સરળતા મળી છે। આના લીધે મારા ગામના બાળકોને ઘણો બધો અભ્યાસક્રમમાં ફાયદો થયો છે। રમતા અને હરતા ફરતા બધું શિક્ષણ શીખી રહ્યા છે। જેમ ગાંધીજીનું સૂત્ર છે કે ભાઈ હરતો ફરતો ઘરનું કામ લેતા જઈએ રામનું નામ, તેમ આપણા ગામમાં પણ હરતો ફરતો શિક્ષણ મળી રહ્યું છે અને ગામ લોકો આનો સારો એવો ઉપયોગ પણ કરી રહ્યા છે। બાળકોથી લઈને મોટા નાગરિકો પણ આનો ઉપયોગ કરી રહ્યા છે અને ગામમાં સારું શિક્ષણ મળી રહ્યું છે। શાળા બંધ હોવા છતાં પણ જાણે શાળા ચાલુ જ છે તેવું જ લાગી રહ્યું છે। ગામમાં નાના બાળકોથી લઈને નાગરિકો અને આ લાભ મળી રહ્યો છે। ગામમાં જે કાર્ય ચાલુ કર્યું છે દિવાલો ઉપર લખવાનું, એ બહુ છોકરાઓ સારી રીતે ભણે છે અને રમતા રમતા છોકરાઓ ભણવાનું કાર્ય કરે છે। આવી કોરોનાની પરિસ્થિતિમાં છોકરાઓ બહુ સારું કાર્ય કરી રહ્યા છે। એમ બાળકો બહુ ખુશ થઈ જાય છે કે દિવાલો ઉપર જે શબ્દો ઇંગ્લિશમાં અને જે બારાક્ષરી બધું જે લખેલું છે એ તેમને રમતા હોય છે ત્યારે પણ એ ભણવાની મજા આવે છે ખૂબ। એમ ગામની શેરીઓ જ જ્યારે શાળા બની જાય ત્યારે કક્કો, બારાખડી, અંગ્રેજી કે વિજ્ઞાનના વિષયો તમારી આસપાસ ઘૂમવા લાગે। જે પરિવાર પાસે સ્માર્ટફોન કે મોબાઈલ ન હોય તેમને શિક્ષણ આપવાની આ પહેલને ગુડ ન્યૂઝની ટીમ આવકારે છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહેસાણાથી પ્રવીણ સોલંકીનો રિપોર્ટ।